નમસ્તે, જય મા મારી તન્નાય એજ્યુકેશન કેમ્પસ ગોંડલ. આજે આપણે વિષય આસપાસ પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી, જેના વિશે આપણે આગળના લેક્ચરમાં થોડો ઘણો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે પાનાના 92 પરનો અભ્યાસ કરીશું. જો તેમાં આપણે કાલે જોયું હતું રવિભાઈ વિશે અને સીમાના ભાઈ વિશે બધી વાતો કરતા હતા, તેના વિશે આપણે જોયું. હવે શું છે, જો રવિભાઈ ઘણી બધી વસ્તુ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો કે તેઓના ઘરના સભ્યોના હલનચલન ઉપરથી, વસ્તુને હાથમાં લઈને વગેરે રીતે તેઓ જોઈ અને જાણી લેતા હશે. પછી બીજું, તમને લાકડીની જરૂર ક્યારે પડે છે? તો જ્યારે આપણે કોઈ પર્વતો ઉચડવા જઈએ ત્યારે આપણે ટેકા માટે લાકડીની જરૂર પડે છે. આ બધા પ્રશ્નના જવાબ તમારે વિચારી અને લખવાના છે, તમારે જાતે લખવાના છે, બરાબર ને બાળકો? સરસ. તો ચલો હવે યાદ કરો અને કહો. તો શું તમારા કુટુંબના સભ્યોમાં એવું છે જે સાંભળી બોલી કે જોઈ શકતા ન હોય? તો આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો? તેઓને તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરે છે? હવે જો યાદ કરી અને કહેવાનું છે તમારે કે તમારા કુટુંબના સભ્યોની અંદર કોઈ જોઈ શકતું ન હોય, સાંભળી શકતું ન હોય, બોલી શકતું ન હોય, તો તમે એમને કેવી રીતે મદદ કરો છો? એમના કામ હોય એ કામ કરવામાં આપણે એને કોઈ રીતે મદદ કરીએ છીએ, બરાબર ને? તો એ આપણે જોવાનું. આપણે કોઈ વ્યક્તિ જોઈ ન શકતું હોય, સાંભળી ન શકતું હોય, બોલી ન શકતું હોય, તો આપણે એને કઈ રીતે મદદ કરીએ? જોઈ ન શકતું હોય તો આપણે એને આંગળી પકડી અને રસ્તો ચીંધાડી, બોલી ન શકતું હોય એને આપણે પોતાની એક્ટિંગ દ્વારા આપણે વસ્તુ આપી શકીએ છીએ. અને જે સાંભળી શકતા નથી તેઓ જોઈ તો શકે જ છે બધું. તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના કામ બધા જાતે જ કરે છે. અલગ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે કામ તેમના કરતા હશે તે સમજવામાં તમારી આંખો બંધ કરો અને આ રમત રમો. હવે જો એક નીચે રમત આવે છે, હવે રવિભાઈ એમ કહે છે કે આંખો બંધ કરી અને આ રમત રમવાની છે. તેઓ જોઈ શકતા નથી, પોતાના કામ બધા જાતે કરે છે, અલગ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તો હવે આપણે પણ આ સમજવા માટે આપણી પોતાની આંખને બંધ કરી અને પાટા બાંધી આ રમત રમવાની છે. જો જૂથમાં કોઈ એક બાળક આંખે પાટો બાંધી દેશે, પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે. આંખે પાટા બાંધેલ બાળકે બીજા બાળકને સ્પર્શ કરવાનો અને કોણ છે તે કહેવાનું. કોઈ પણ અવાજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધવો, દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન લગાવવાનું. અહીંયા 5-5 છોકરાઓની હાર કરી દેવાની. અહીંયા એક વ્યક્તિને પાટો બાંધવાનો, પછી બીજો વ્યક્તિ તેને સ્પર્શ કરી અને સ્પર્શ એટલે કે અડી અને કહી શકશે કે આ રવિ છે, આ પૂજન છે, આ પરમ છે, જેવી રીતે આપણે કહી શકીશું, બરાબર ને બાળકો? આ આપણે વિદ્યાર્થીના નામ છે, ટૂંકમાં સમજાઈ ગયું. પછી ચર્ચા કરો અને કહો કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. હવે આ રમત રમીએ ત્યારે જોવાનું કે કયો વિદ્યાર્થી હતો એને પોતાના બીજા સામેવાળી વ્યક્તિને સ્પર્શ કરી અને જોઈ શકે છે કે આ આ વિદ્યાર્થી છે, આ પેલો વિદ્યાર્થી છે, એ ઓળખી શકે છે, એ આપણે કાઉન્ટ કરવાનું. કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળી અને ઓળખી શકે છે. પછી બીજી એવું રમત રમવાની કે થોડું ઘણું સામેનો વિદ્યાર્થી બોલે પણ આખે પાટો બાંધેલ હોય તે વિદ્યાર્થી તેના શબ્દોને જાણી અને તેના અવાજથી ઓળખી શકે એવા કેટલા વિદ્યાર્થી છે. પછી સામેની વ્યક્તિને ઓળખવા માટે તમને આ બેમાંથી શું સરળ લાગ્યું? તેનો અવાજ સરળ લાગ્યો કે તેને સ્પર્શ કરી અને અડીડા તે સરળ લાગ્યું? સિમ્પલ, અવાજ દ્વારા આપણે વધારે ઓળખી શકીએ. વિચારો અને કહો તમારા મોંમાં કેટલા દાંત છે, તમારા મોઢાની અંદર કેટલા દાંત છે. આપણે કોઈને એમ કહીએ ને તું શાંતિથી બેસ, એક થપ્પડ ભેગા તારા 32-32 દાંત પાડી દઈશ. તમે રમતા રમતા આવું બોલતા હોય ને, આવું અમે કાને સાંભળેલું છે એટલે અમે તમને કહીએ, બોલો ને એવું તમે. પછી વર્ગમાં કયા બાળકોને સૌથી વધારે દાંત છે? અત્યારે અમુક બાળકોને કોઈ અહીંયા દાંત પડી ગયો હશે, કોઈ આ બાજુ દાંત પડી ગયો હશે, કોઈને નીચેના ભાગમાં દાંત પડી ગયો હશે. પછી તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો? ખાલી વસ્તુને આમ અડી અને કેટલી વસ્તુ ઓળખી શકો છો? પછી ક્યાં માણસો તેમના અવાજ ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? સુગંધ દ્વારા તમારી કોઈ વ્યક્તિ નજીકમાં છે તો તમે અનુમાન કરી શકો છો?
તમારી આંખો બંધ કરો, સાંભળો, તમને કયો અવાજ સંભળાય છે, આવું બધું તમારે વિચારવાનું. ચલો હવે જો, જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની લખવાની એક વિશેષ રીત છે, તેને આપણે બ્રેઇલ લિપિ કહે છે. તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હાથથી લખેલી હોય છે. બ્રેઇલ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. હવે જે બ્રેઇલ લિપિ છે તે કાગળ ઉપર ઉપસેલા બિંદુઓ હોય તેના ઉપર આંગળી મૂકી અને તે શબ્દ વાંચવામાં આવે છે તેને બ્રેઇલ લિપિ કહે છે. આ ફક્ત અંધ વ્યક્તિ માટેની લિપિ છે. હવે જોયા વગર આકાર ઓળખવો મુશ્કેલ છે કે સરળ? કોઈ વસ્તુને જોવાનું નહીં, એમાં તેનો આકાર ઓળખવાનો. જો એક કાચ પેપર લો, તેના ઉપર જાડું ઊન અથવા તો જાડો દોરો દબાવી આકાર બનાવો. આ આકાર ઉપર મિત્રને આંખ બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવાનું કહો. આ રીતે આકારની ઓળખ મુશ્કેલ છે કે સરળ તે તમારા મિત્રને પૂછો. આ પ્રવૃત્તિ તમે તમારી ઘરે અથવા તો તમારા મિત્ર સાથે, ભાઈ બહેન સાથે, મમ્મી પપ્પા સાથે પણ રમત રમી શકો છો. તમારા મિત્રને આ જ રીતે કાગળ ઉપર આકાર બનાવતા કહો. હવે તમારી આંગળીઓની મદદથી તે ઓળખો. કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટા બનાવો. લીટા ઉપર નાના નાના અંતરે બિંદુઓ બનાવો. તમે જોઈ શકો છો કાગળ પાછળની બાજુ ઉપસી આવશે. હવે એક કાગળ ઉપર આપણે ખાટું 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 મીઠું કર્યું હોય તો ત્યાં આપણે પાછળ આપણે કહીએ જો તો કેવું છપાઈ ગયું આપણે કહીએ ને, તો એ બિંદુ ઉપસી આવશે. હવે તમારા મિત્રને આંખો બંધ કરી તેના ઉપર આંગળી ફેરવો અને તમે કહો કયો આકાર બનાવેલો છે. જે જણાવવામાં આ રીતે આકાર ઓળખવો સરળ અને બનશે. વિચારો, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? હવે આપણે એમ કહીએ ને કે જે આંગળી દ્વારા વાંચી શકે છે તો તે કેવી રીતે વાંચી શકતા હશે? ચલો બ્રેઇલ લિપિ વિશે થોડીક માહિતી મેળવીએ. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો હશે? તો ચલો જો તમને અહીંયા પાના નંબર 94 ઉપર બ્રેઇલ લિપિ દોરેલી દેખાય છે. જે બ્રેઇલ લિપિ છે તેમાં જો ગણપતિનો ગ લખેલો છે તો તેમાં આપણે 4 ટપકા છે. તો એ ટપકા ઉપર આંગળી ફેરવી અને અંધ વ્યક્તિ વાંચી શકે છે કે અહીંયા ગણપતિનો ગ લખેલો છે. પછી મરચાનો ન છે, નગારાનો ન છે, જમરૂખનો જ છે, વસાણનો વ છે, એવી રીતે અમુક અમુક શબ્દ લખેલા છે તેના દ્વારા અંધ વ્યક્તિઓ ટપકાઓની મદદથી અક્ષરો વાંચી શકે છે. બોલવા ઉપરાંત અભિનય કે ઈશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર સતત વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરો. હવે આપણે ક્લાસની અંદર હોઈએ ત્યારે કંઈ બોલવાનું નહીં, કોઈ ખાલી મૌન રહેવાનું અને એ મૌન સમય દરમિયાન આપણે પ્રવૃત્તિનું આયોજન કરવું. જો હવે બ્રેઇલ લિપિની શોધ કોને કરી છે? તો લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા. લુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિક છે તે ફ્રાન્સના હતા. ક્યાંના હતા? ફ્રાન્સના. જ્યારે તેઓ 3 વર્ષના હતા ત્યારે તેમના પિતાજી ઓઝા સાથે રમત કરતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોમાં વાગ્યું, તેમણે આંખો ગુમાવી. હવે લુઈસ બ્રેઇલના પપ્પા છે તે ઓઝા બનાવતા, એટલે ઓઝા બનાવતા ત્યારે લુઈસ બ્રેઇલ છે તે રમત રમતો. ત્યારે રમત રમતા રમતા અચાનક તેની આંખમાં એક અણીદાર સાધન લાગી ગયું. એ સાધન લાગવાના કારણે લુઈસ બ્રેઇલની આંખો જતી રહી. લુઈસ બ્રેઇલને ભણવામાં ખૂબ રસ હતો. હવે લુઈસ બ્રેઇલ હતો તેની આંખો વહી ગઈ હતી, પણ છતાં તેને ભણવામાં ખૂબ રસ હતો, ઇન્ટરેસ્ટ હતો. દેખાતું ન હતું છતાંય તેને હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. હવે જે લોકોને ભણવાનો શોખ હોય તે વ્યક્તિ ગમે તે કરી શકે છે. હવે જો આ લુઈસ બ્રેઇલ છે તે આંખે અંધ થઈ ગયો હતો, છતાં પણ તેને લખવા અને ભણવામાં ખૂબ રસ હતો. તો તેમણે વાંચવા અને લખવા માટે એક લિપિની શોધ કરી. તેઓને જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી પણ વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો વાંચવા લખવાની આ રીતને બ્રેઇલ લિપિ તરીકે ઓળખી. લુઈસ બ્રેઇલે પોતાની આંખો ગુમાવી, છતાં તેને ભણવામાં રસ હોવાને કારણે તેને લખવા અને વાંચવા માટેની એક લિપિની શોધ કરી, જે લિપિનું નામ છે બ્રેઇલ લિપિ. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસી આવેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. હવે આ જે બ્રેઇલ લિપિ છે તે જાડા કાગળ ઉપર બનાવવામાં આવે છે અને તેના ઉપર બિંદુઓની હાર બનાવવામાં આવે છે. તેના ઉપર આંગળી ફેરવી અને વાંચ
હોય છે. હવે વધુમાં વધુ આ લિપિની અંદર 6% હોય છે. કેટલા? 6%. બ્રેલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. હવે બ્રેલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. બ્રેલ લિપિ જે છે તે લખવા માટે હવે કોમ્પ્યુટરની મદદથી પણ આપણે લખી શકીએ છીએ. જ્યારે જાડા પુઠ્ઠા ઉપર આપણે ટપકાઓની હાર દ્વારા આપણે અક્ષરો ઓળખી શકીએ છીએ ઉપસેલા ટપકાઓની મદદથી, હવે કોમ્પ્યુટર દ્વારા પણ બ્રેલ લિપિની મદદથી કામ થઈ શકે છે. તો ચલો બાળકો, અહીંયા આપણો પાઠ 13 આપણી લાગણીઓને ભાગી દીધી પાઠ પૂર્ણ થાય છે. હવે પાઠ 13 સ્વાપોથીની અંદર આપણે